અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક બેંક પાસેથી રૂમાલમાં રૂપિયાનો બંડલ બતાવી લોકોની ઠગતી તોડકીના ચાર સાગડીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસને બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અંકલેશ્વરની કાલુપુર બેંક બહાર લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી ઉત્તર પ્રદેશની ગંડી ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા છે। બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું જણાવી આ નાણાં વતન મોકલવાના છે તેમ કહી કમિશનની લાલચમાં આ ગડ્ડી ગેંગ આપતી જેના બદલામાં વતન મોકલવામાં બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી 5,000 થી 25,000 લઈ લેવામાં આવતા। જો કે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડીના બદલે માત્ર કાગળનું બંડલ જોતો। આ ટોળકીએ પાછલા 12 વર્ષમાં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં 14 જેટલા સ્થળોએ બેંક બહાર તેનું કિમ્યુ અજમાવ્યું હતું। કુલ 34 લોકોને નોટની ગડ્ડીઓ પધરાવી રૂપિયા 2.5 લાખ જેટલી રકમ પડાવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ દ્વારા ડીવાયએસપી ચિરાગ દેસાઈને સૂચના આપવામાં આવી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર શહેર પોલીસ સહિતની ખૂન હત્યાનો પ્રયાસ આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સીટની રચના કરાઈ। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈને ટોળકી ઊભી હોવાની માહિતી મળી હતી। એલસીબી અને શહેર પોલીસનો કાફલો પણ બેંક પાસે પહોંચ્યો અને ગડ્ડી ગેંગના 4 સભ્યોને દબોચી લેવામાં આવ્યા હતા। ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી સુરત બાંદ્રા રહેતા નિતેશ રાધેશ્યામ સોનકર રકીબ અહમદ ખાન ગુર્જર જયરામસિંહ સુંદરસિંહ પરિહાર તેમજ વિપિન કુમાર લાલ પ્રતાપ મિશ્રાની ધરપકડ કરી છે। તેમની પાસેથી છેલ્લીની નોટો મળી રોકડ રૂપિયા 12,400 મોબાઈલ 4 અને 2 લાખની અલ્ટો કાર મળી કુલ રૂપિયા 2,23,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN News, અંકલેશ્વર।